સૂચના આપું એ બરાબર સમજો બરાબર તો આપણે આ પેજ કરવાનું છે જો ચિત્ર જુઓ અને અક્ષરો નો ઉપયોગ કરીને શબ્દ બનાવો ચિત્ર જુઓ જે તમારે ચિત્રની જગ્યાએ નામ લખ્યા છો ગુજરાતીમાં તો જેથી કરીને તમને ચિત્રનું ગુજરાતી પણ આવડી જાય તો પહેલું ચિત્ર છે ધનુષનું અહીં જો ત્રણ ખાના એકા છે તો આપણે કેવી રીતના લખશું એક ખાનામાં ધજાનું ધ ધ નુ શ થઈ ગયું હવે પછી બીજું ચિત્ર છે ડુંગળીનું તો એને હિન્દીમાં શું કહેવાય પછી છે ઉંદર છે જો એને હિન્દીમાં આપણે શું કહેવાય ઉંદર જુવા કહેવાય પણ અહીંયા આપણે ત્રણ ખાના આપ્યા છે તો આપણે વિચારવાનું કે શું કહેવાશે આપણા પાઠમાં આગળ આપણે લખી નાખ્યું છે જુઈયા મેં લખી નાખ્યું જુઈયા પાણી ખાના પછી છે કાચબો એને હિન્દીમાં શું કહેશું તો બધે આવડે છે કછવા એટલે કાચબો આપણે બોલી છે ને તો ચાલો અહીં લખી નાખો કછવા હવે બાજુની લાઈન છે એમાં જુઓ ઝૂંપડી એકી છે તો ઝૂંપડી ને હિન્દીમાં શું કહેવાય કુટિયા જો લખો કુટિયા પછી છે તુલસી તો તુલસી ને હિન્દીમાં શું કહેવાય તુલસી જ કહેવાય તો ચાલો લખો તુલસી પછી હનુમાન નું ચિત્ર આપ્યું છે હનુમાનજી છે ને તો એને હિન્દીમાં કેમ લખાય તો લખી નાખો હનુમાન કે આપણે કેવા શબ્દો કરી છે રસવાય વાળા એટલે દરેક ની અંદર રસવાય હશે પછી ગુલાબ દોરેલું છે તો એને હિન્દીમાં કેમ લખાય ગુલાબ એક એક ખાનામાં એક એક અક્ષર લખી નાખો પછી કપડા મળે તેને વણકર કહેવાય પણ હિન્દીમાં એને શું કહેવાય તો કે છે બુનકર શું કહેવાય બુનકર બુનકર એટલે વણકર ચાલો હવે એના પછી શું છે ચિત્ર ઓળખીને ખાનામાં ખાના પૂરો બરાબર ચિત્ર ઓળખવાનું જો ઉપર ઢીંગલી એકી છે અને સાઈડમાં ઝૂંપડી એકી છે અહીંયા ઢીંગલી છે અને અહીંયા ઝૂંપડી છે તો ચાલો આપણે અહીંયા લખી નાખીએ તો અહીંયા ગુડિયા બરાબર બાકી શું એ બાજુમાં જુઓ ઉપર અહીંયા કાચબો એકો છે અને અહીંયા આપ્યું છે પાકી બરાબર એટલે પાકી ને અહીંયા લખવાનું કાચબો અહીંયા લખવાનું તો કાચબા હિન્દીમાં શું લખવું છે અહીંયા આપ્યું છે કછુઆ અને અહીંયા લખવાનું બટુઆ પછી જો ધનુષ નું ચિત્ર છે અને હનુમાનજી નું છે અહીંયા ધનુષ દોરેલું છે તો અહીંયા ઉપર આપણે ત્રણ ખાના છે એમાં લખીશું ધનુષ અને આડા ચાર ખાના જે આપ્યા છે એમાં લખીશું હનુમાન પછી ચિત્ર જુઓ એમાં એક ફૂલઝડ છે અને બીજું છે તુલસી નો ક્યારો તો અહીંયા લ કરેલો છે તો શું કરશું તો કે ફૂલઝડ ઉભા ભાગમાં લખીશું લખો ફૂલઝડી અહીંયા જોઈ લેવાનું લખવાનું કેમ છે પછી તુલસી તો અહીંયા લખશું તુલસી એના પછી જો અહીંયા વણકરનું ચિત્ર આપેલું છે અને અહીંયા રસી દોરેલી છે રસી છે યાદ લખવાનું છે તો આમાં તમને આપણને ર આપેલો છે બરાબર તો અહીંયા લખી નાખી રસી બે ખાના છે એક શબ્દ જોડ્યો છે પછી ઉપર લખી નાખી મુનકર ન ક ર તો આવી રીતે અહીંયા આપણે પેજ નંબર 26 પૂરું થયું બરાબર તમારી સ્વામા અહીંયા સુધી બધાને પૂરેલું હોવું જોઈએ અસ્તુ.